क्वेश्चन 18 एलसीआर श्रेणी परिपथ में अनुनाद तीक्ष्णता एटले शुं तेना माटे क्यू फेक्टर नु सूत्र मेळवो। अनुनाद आवृत्ति आर थी स्वतंत्र छे पण अनुनादनी तीक्ष्णता अवरोधना आर ना व्यस्त प्रमाण में छे। अनुनादनी तीक्ष्णता बराबर ओमेगा जीरो अपन टू डेल्टा ओमेगा, आने ज आपणे क्यू फेक्टर तरीके ओळखीशुं। क्यू बराबर ओमेगा जीरो, डेल्टा ओमेगा की किंमत आपणे आगळना क्वेश्चन में मेळवी थी, आर अपन ट्वेल मूकी दईए तो ओमेगा जीरो टूएल अपन टू आर बराबर ओमेगा जीरो एल अपन आर, समीकरण एक। अहीं क्यू ने क्वालिटी फेक्टर कहेवाय छे, क्यू ने आपणे क्वालिटी फेक्टर तरीके ओळखीशुं। क्यू बराबर ओमेगा जीरो अपन टू डेल्टा ओमेगा बराबर ओमेगा जीरो अपन ओमेगा टू माइनस ओमेगा वन, समीकरण बे। टू डेल्टा ओमेगा अपन ओमेगा जीरो अपन क्यू, ज्या ओमेगा टू अने ओमेगा वन ए आईआरएमएस मेक्सिमम ना वन अपन रूट टू मूल्य वखते मळती आवृत्तिओ छे, बराबर ए वखते मळती आपणे आवृत्तिओ तरीके ओळखीशुं। बराबर ओमेगा टू अने ओमेगा वन आईआरएमएस मेक्सिमम वखते मळती, जेम क्यूनु मूल्य मोटू होय तो बेन्डविड्थ टू डेल्टा ओमेगा नानी मळे अने अनुनाद वक्रनी तीक्ष्णता वधारे मळे। ओमेगा जीरो स्क्वेर एटले वन अपन एल सी इम्प्लाइज एल बराबर वन अपन ओमेगा जीरो स्क्वेर सी, समीकरण एक में मुकता। क्यू बराबर ओमेगा जीरो छेदमा ओमेगा जीरो स्क्वेर सी आर माटे क्यू बराबर वन अपन ओमेगा जीरो आर सी, समीकरण त्रण। ओमेगा जीरो बराबर वन अपन अंडररूट एल सी मुकता, क्यू बराबर वन अपन आर सी वन अपन अंडररूट एल सी बराबर वन अपन आर वर्गमूल में एल अपन सी, समीकरण चार। जो अनुनाद ओछो तीक्ष्ण होय तो महत्तम प्रवाह ओछो होय, उपरांत डेल्टा ओमेगा नो मूल्य पण नानो होय एटले के ओमेगा जीरो नी नजीक ओमेगा वन अने ओमेगा टू मळे, તેથી પરિપથનું ટ્યુનિંગ સારું હોતું નથી। આથી અનુનાદ ઓછો તીક્ષ્ણ હોય તો પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની સિલેક્ટિવિટી વધુ હોય છે। જો ક્વોલિટી ફેક્ટર ક્યુ મોટો હોય એટલે કે આર નાનો અથવા એલ મોટો હોય તેવા પરિપથ દ્વારા આવૃત્તિને પસંદ કરવાની સિલેક્ટિવિટી વધુ હોય છે। ક્વેશ્ચન 19 એસી પરિપથ માટે પાવરની વ્યાખ્યા આપો અને એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો। એસી પરિપથમાં તત્કાલીન પાવર માપી શકતા નથી, તેથી વાસ્તવિક પાવર માપવામાં આવે છે। વિદ્યુત પરિપથમાં જે દરથી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે તેને વિદ્યુત પાવર કહે છે। એસી પરિપથમાં વાસ્તવિક પાવર એટલે સમગ્ર આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય, સમગ્ર આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય એટલે સરેરાશ પાવર। ધારો કે એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે વોલ્ટેજ અને પ્રવાહ, બરાબર વોલ્ટેજ અને પ્રવાહની વાત કરીએ તો અનુક્રમે V બરાબર VM સાઇન ઓમેગા ટી અને I બરાબર IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાય, સમીકરણો પરથી મળે છે। ઉદ્ગમ દ્વારા પૂરો પડાયેલ તાત્ક્ષણિક પાવર P બરાબર VI બરાબર VM સાઇન ઓમેગા ટી IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાય બરાબર VM IM સાઇન ઓમેગા ટી પ્લસ ફાય। અહીં 2 સાઇન એ સાઇન B બરાબર કોસ કૌંસમાં એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી અનુસાર પી બરાબર વીએમ આઈએમ અપન ટુ કોસ ફાય માઇનસ કોસ ટુ ઓમેગા ટી પ્લસ ફાય, સમીકરણ એક। અહીં કોસ ટુ ઓમેગા ટી પ્લસ ફાય એ સમય પર આધારિત છે, જેનું એક ચક્ર પરનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય છે, માટે પી બરાબર વીએમ આઈએમ અપન ટુ કોસ ફાય બરાબર વીએમ અપન રૂટ ટુ આઈએમ અપન રૂટ ટુ કોસ ફાય। આની જગ્યાએ આપણે વીઆરએમએસ આઈઆરએમએસ લખીએ તો વીઆરએમએસ આઈઆરએમએસ કોસ ફાય, સમીકરણ બે। અહીં વીઆરએમએસને વી અને
IRMS ने I वडे दर्शावामां आवे तो P बराबर VI cos φ, અહીં V બરાબર IZ લેતા V બરાબર IR પરથી P બરાબર I સ્ક્વેર Z cos φ. આમ વપરાતું સરેરાશ પાવર એ માત્ર વોલ્ટેજ અને પ્રવાહ પર આધારિત નથી, પરંતુ તેમની વચ્ચેના કળા કોણ ફાઈના કોસાઇન પર આધારિત છે. કોસ ફાઈને પાવર ફેક્ટર કહે છે, જે એકમ રહિત છે. અવરોધ અને ઇમ્પીડન્સના ગુણોત્તરને પાવર ફેક્ટર કહે છે, જેને કોસ ફાઈ વડે દર્શાવાય. કોસ ફાઈ બરાબર પી અપન આઈ સ્ક્વેર ઝેડ બરાબર આર અપન ઝેડ, આર અપન વર્ગમૂળમાં આર સ્ક્વેર વત્તા વન અપન ઓમેગા સી માઇનસ વન માઇનસ ઓમેગા એલ હોલ સ્ક્વેર. પાવર ફેક્ટર એકમ રહિત છે, પરિમાણ રહિત છે. બરાબર, પાવર ફેક્ટરને કોઈ એકમ નથી, પરિમાણ નથી, એવું અહીંયાથી આપણે કહી શકીશું. ક્વેશ્ચન 20, LCR શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર લખો અને તે જુદા 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 કિસ્સાઓની ચર્ચા કરો. ધ્યાન રાખજો, MCQ અને દાખલા માટે આ વધારે અગત્યનું છે. આપેલા પરિપથ માટે પાવર P બરાબર VI cos φ બરાબર VM અપન રૂટ 2 IM અપન રૂટ 2 cos φ સમીકરણ એક. કિસ્સાઓ, પહેલો કિસ્સો, માત્ર એકલા અવરોધ R ધરાવતા પરિપથને અવરોધક પરિપથ કહેવાય છે. આવા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ સમાન કળામાં હોય છે, તેથી કળા તફાવત ફાય બરાબર ઝીરો માટે સરેરાશ પાવર P બરાબર VI cos 0 બરાબર VI બરાબર આઈ VM IM અપન 2 સમીકરણ 2, જેમાં પાવર વ્યય મહત્તમ હોય છે. બીજો કિસ્સો, પરિપથમાં માત્ર L અથવા માત્ર C હોય, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટર અથવા શુદ્ધ કેપેસિટર ધરાવતો પરિપથ. જો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર ધરાવતો હોય તો તેવા પરિપથને અનુક્રમે ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ પરિપથ કહે છે. શુદ્ધ ઇન્ડક્ટિવ પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાય બાય 2 જેટલો પાછળ, અને શુદ્ધ કેપેસિટીમાં પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતાં પાય બાય 2 જેટલો આગળ હોય છે. અર્થાત આ બંને પ્રકારના પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત પાય બાય 2 હોય છે. તેથી સરેરાશ પાવર P બરાબર VI cos પાય બાય 2 બરાબર 0. આવા પરિપથમાં પ્રવાહ પસાર થવા છતાંય પાવર વપરાતો નથી, તેથી આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ, વોટલેસ એટલે પાવર વગરનો પ્રવાહ એટલે વોટલેસ પ્રવાહ. LCR શ્રેણી પરિપથ, LCR શ્રેણી AC પરિપથમાં પાવર વ્યય P બરાબર VI cos φ, જ્યાં φ બરાબર tan ઇન્વર્સ XC માઇનસ XL અપન R. કેટલીક વખત RL અથવા RC અથવા LCR પરિપથોમાં φ અશૂન્ય થશે. આવા કિસ્સાઓમાં પાવર વ્યય તો માત્ર અવરોધકમાં જ થાય છે. પાવર વ્યય માત્ર અવરોધકમાં જ થાય છે, આ ધ્યાન રાખજો. LCR પરિપથમાં અનુનાદની સ્થિતિમાં વ્યય થતો પાવર અનુનાદની સ્થિતિમાં XC બરાબર XL છે, તેથી માત્ર અવરોધક જ છે. પરિણામે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળા તફાવત ફાય બરાબર ઝીરો માટે P બરાબર VI cos φ આઈ સ્ક્વેર ઝેડ cos 0 બરાબર આઈ સ્ક્વેર ઝેડ બરાબર આઈ સ્ક્વેર આવે. આમ અનુનાદની સ્થિતિમાં મહત્તમ પાવર વ્યય થતો હોય છે. ક્વેશ્ચન 21 અગત્યનું, ધ્યાન રાખજો, 4 માર્ક માટે બરાબર આ ક્વેશ્ચન પૂછી શકાય. LC પરિપથ કોને કહે છે? LC દોલનો એટલે શું? આવા પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ મેળવો, જેનો અવરોધ અવગણી શકાય તેટલું નાનો હોય એવા ઇન્ડક્ટર ને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે જોડવાથી બનતા પરિપથને LC પરિપથ કહેવાય. જ્યારે વિદ્યુતભારિત કેપેસિટરને અવરોધ વગરના ઇન્ડક્ટર દ્વારા વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે અચળ કંપવિસ્તાર અને અચળ આવૃત્તિવાળા વિદ્યુતીય દોલનો ઉત્પન્ન થાય છે. આવા દોલનોને
एलसी दोलनों कहे छे। एक कैपेसिटर ने आकृति में दर्शाव्या प्रमाणे इंडक्टर एल साथे जोड़ी एलसी परिपथ बनावेलो छे। अहीं कैपेसिटर आ इंडक्टर जोड़ी परिपथ बनाव्यो छे। धारो के टी बराबर जीरो समय कैपेसिटर चार्ज करेलू छे, तेना परनो विद्युत भार क्यू एम छे। जे क्षण परिपथ पूर्ण करवामां आवे छे त्यारे ज कैपेसिटर परनो विद्युत भार वाहक तार द्वारा इंडक्टर पर जाय छे। परिणामे परिपथ में प्रवाह उत्पन्न थाय छे अने कैपेसिटर परनो विद्युत भार घटे छे। धारो के टी समय कैपेसिटर परनो विद्युत भार क्यू अने परिपथ में प्रवाह आई छे। डीआई अपन डीटी धन होवाथी इंडक्टर में प्रेरित ईएमएफ की ध्रुवीयता आकृति में दर्शाव्या मुजबनी छे, प्लस माइनस एटले के ए बिंदु आगळनुं स्थितिमान ऊंचू अने बी बिंदु आगळनुं स्थितिमान नीचू होय छे। माटे VA ग्रेटर देन VB बराबर, अहींया ध्यान राखजो VA ग्रेटर देन VB, प्रवाह हमेशा ऊंचा वोल्टेज थी नीचा वोल्टेज तरफ होय। जेम जेम क्यू घटे छे तेम तेम आई वधे छे, माटे आई बराबर माइनस dQ/dt। कोईपण क्षण इंडक्टर में प्रेरित थता ईएमएफ VL बराबर एप्सेलॉन माइनस LdIdt अने कैपेसिटर नी आसपास PD बराबर VC बराबर Q/C। किर्चॉफना बंद गाड़ाना नियम पर थी VL प्लस VC बराबर जीरो इम्प्लाइज माइनस LdIdt प्लस Q/C बराबर जीरो। અહીં ડીઆઈ અપન ડીટી બરાબર માઇનસ d2q અપન dt² મૂકતા આઈ બરાબર માઇનસ dq/dt, માટે એલ d2q અપન dt² પ્લસ q/c બરાબર જીરો, માટે d2q અપન dt² પ્લસ q અપન lc બરાબર જીરો, d2q અપન dt² પ્લસ ઓમેગા 0² q બરાબર જીરો અને સમીકરણ 1 કહીશું। समीकरण एक ने बीजा क्रम नो विद्युत भार माटे नो विकल समीकरण कहेवाय। आ समीकरण सरावर्त गति ना व्यापक समीकरण d2x अपन dt² प्लस ओमेगा 0² x बराबर 0 साथे साम्यता धरावे छे। तेथी कैपेसिटर नी डिस्चार्ज नी घटना ए सरावर्त गति छे अने विद्युत भार जे प्राकृतिक आवृत्ति थी दोलन करे छे ते आवृत्ति ओमेगा 0 बराबर 1 अपन अंडररूट LC इम्प्लाइज 2πf0 ओमेगा 0 2πf0 बराबर 1 अपन अंडररूट LC, तो f0 बराबर 1 अपन 2π अंडररूट 1 अपन LC बराबर तेनी आवृत्ति छे। रेखीय आवृत्ति कहेवाय, अनुनादीय आवृत्ति तरीके अपने ओळखीशुं। क्वेश्चन 22, LC परिपथनो विकल समीकरण लखी तेनो उकेल मेळवो अने પ્રવાહનું સમીકરણ મેળવો બરાબર। બે માર્કમાં પૂછવું હોય તો પૂછી શકે છે। LC પરિપથનું વિકલ સમીકરણ d2q/dt² પ્લસ q/lc બરાબર 0 સમીકરણ 1। આ સમીકરણનો ઉકેલ q બરાબર qm cos ઓમેગા 0 t પ્લસ ફાઈ સમીકરણ 2, જ્યાં qm બરાબર મહત્તમ મૂલ્ય, ફાઈ બરાબર કાળા અચળાંક, t બરાબર 0 સમય q બરાબર qm, તેથી સમીકરણ 2 પરથી qm बराबर qm बराबर cos એટલે qm બરાબર qm cos phi આપણે કહીશું। cos phi બરાબર 1 માટે cos phi બરાબર cos 0 માટે phi બરાબર 0, તેથી સમીકરણ 2 પરથી q બરાબર qm cos ઓમેગા 0 t સમીકરણ 3, સમયની સાપેક્ષે વિકલન લેતા dq/dt બરાબર qm ઓમેગા 0 માઇનસ sin ઓમેગા cos નું વિકલન માઇનસ sin। અહીંયા dq/dt પ્રવાહની ઘટે છે એટલે માઇનસ i બરાબર માઇનસ qm ઓમેગા 0 sin ઓમેગા 0 t, માટે i બરાબર im sin ઓમેગા 0 t, qm ઓમેગા 0 એટલે im પ્રવાહનો કંપવિસ્તાર આપણે કહી શકાય, આને પ્રવાહનો કંપવિસ્તાર તરીકે ઓળખીશું। તો આ રીતે સમીકરણ 4 એ વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણે કહી શકાશે। ક્વેશ્ચન 23,
એલસી પરિપથમાં દોલનો કેવી રીતે થાય છે તે સમજાવો. આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ પ્રારંભિક વિદ્યુતભાર ક્યુએમ વાળા કેપેસિટર સાથે આદર્શ ઇન્ડક્ટર જોડેલ છે. વિદ્યુત ભારિત કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા U બરાબર ક્યુએમ સ્ક્વેર અપન ટુ સી. અહીંયા આપણને C અને L જોડેલા છે. શરૂઆતમાં I બરાબર 0 ત્યારે UE બરાબર ક્યુએમ સ્ક્વેર અપન ટુ સી, UB 0 કે પ્રવાહ નથી. પછી પ્રવાહ પસાર થશે અને અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો મળશે. સ્પ્રિંગ સાથે સરખામણી કરીશું. શરૂઆતમાં યુ બરાબર 1/2 કે સ્ક્વેર, કે બરાબર ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ. પછી આગળ ગતિ કરાવીશું એટલે અહીંયા યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, યુબી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે સમયના ચક્ર દરમિયાન યુઈ 0 થાય છે અને યુબી મહત્તમ થાય છે એટલે યુબી બરાબર 1/2 LIM સ્ક્વેર. તો અહીંયા મહત્તમ કંપ વિસ્તાર એટલે મહત્તમ વિદ્યુત પ્રવાહ, સ્થિતિ ઉર્જા 0, તો ગતિ ઉર્જા મહત્તમ. આવી સ્થિતિમાં આગળ પછી જઈએ તો બી, અહીંયા યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અહીંયા આપણને યુ ઇક્વલ ટુ 1/2 કે સ્ક્વેર, કે ઇક્વલ ટુ 0. એટલે અહીંયા ગતિ દરમિયાન આ રીતે ઉર્જા બદલાય છે. બરાબર, સ્પ્રિંગ્સમાં જે રીતે બદલાય છે એ જ પ્રમાણે એલસી દોલનોમાં. પરિપથ ખુલ્લો હોવાથી તેમાં પ્રવાહ વહેતો નથી, તેથી ઇન્ડક્ટરમાં ઉર્જા શૂન્ય હોય છે. એલસી પરિપથની કુલ ઉર્જા યુ બરાબર યુઈ ક્યુએમ સ્ક્વેર અપન ટુ સી, માત્ર કેપેસિટરની જ ઉર્જા ગણાશે એટલે આ કુલ ઉર્જા કહેવાશે. આકૃતિમાં દોલનના અર્ધચક્ર દર્શાવે છે. ટી બરાબર 0 સમયે કળ બંધ કરતા કેપેસિટર વિદ્યુત ભારે ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય છે, જે આકૃતિ બીમાં દર્શાવેલ છે. જેમ પરિપથમાં પ્રવાહ વધે છે તેમ ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે, તેથી તેના ચુંબકીય ઉર્જા યુબી બરાબર 1/2 LI સ્ક્વેર સ્વરૂપે સંગ્રહિત થાય છે. આકૃતિ સીમાં દર્શાવ્યા અનુસાર ટી બરાબર T/4 સમયે પ્રવાહ મહત્તમ IM થાય છે, ત્યારે કેપેસિટરમાંથી બધી જ વિદ્યુત ઉર્જા ચુંબકીય ક્ષેત્રમાં યુબી બરાબર 1/2 LI સ્ક્વેર એમ સ્વરૂપે સંગ્રહ પામે છે. કેપેસિટરમાંની મહત્તમ વિદ્યુત ઉર્જા અને ઇન્ડક્ટરમાંની મહત્તમ ચુંબકીય ઉર્જા સમાન હોય છે. હવે જે સમયે કેપેસિટર પર કોઈ વીજભાર હોતો નથી તે સમયમાં કોઈ ઉર્જા હોતી નથી. આકૃતિ ડીમાં દર્શાવ્યા પ્રમાણે હવે ઇન્ડક્ટર પરથી વિદ્યુતભાર કેપેસિટર પર આવે છે, તેથી કેપેસિટર વિદ્યુતભારિત થવાનું શરૂ કરે છે. આકૃતિ ઈ અનુસાર ટી બરાબર T/2 સમયે કેપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે, પણ વિદ્યુતભારની ધ્રુવીયતા આકૃતિ એ કરતાં વિરુદ્ધ હોય છે. આ સમગ્ર પ્રક્રિયાનું ચોક્કસ સમયગાળે પુનરાવર્તન થશે અને તંત્રની ઉર્જા કેપેસિટર અને ઇન્ડક્ટર વચ્ચે દોલનો કરે છે. આમ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિદ્યુતભારના ઇન્ડક્ટર થકી દોલનો કરે છે. આ ઘટનાને એલસી પરિપથના દોલનો કહે છે. ક્વેશ્ચન 24. એલસી દોલનોને સ્પ્રિંગના છેડે જોડેલા બ્લોકના યાંત્રિક દોલનો સાથે સરખાવો. એલસી દોલનોના સ્પ્રિંગના છેડે લટકાવેલ બ્લોકના યાંત્રિક દોલનો જેવા છે. એલસી દોલનનું વિકલ સમીકરણ D2Q/DT2+Q/LC=0 ઇમ્પ્લાયઝ D2Q/DT2+ω02Q=0 અને કોણીય આવૃત્તિ ઓમેગા 0 સાથે દોલન કરતા એમ દળના બ્લોકને યાંત્રિક દોલનનું વિકલ સમીકરણ D2X/DT2+ω02X=0 ઇમ્પ્લાયઝ D2X/DT2+KX/M=0 આપણે કહી શકાશે. અહીં ઓમેગા બરાબર √K/M અને K સ્પ્રિંગનો બળ અચળાંક. બરાબર, ઓમેગા 0 એટલે √K/M પ્રાકૃતિક આવૃત્તિ અને ત્યાં K શું છે તો કે સ્પ્રિંગનો બળ. બળ અચળાંક K નો એકમ ન્યૂટન પર મીટર કિલોગ્રામ પર સેકન્ડ સ્ક્વેર, પારિમાણિક સૂત્ર M1L0T-2.
एलसी परिपथ में आ समीकरण ने अनुरूप समीकरण वी बराबर क्यू बाय सी छे, माटे वन अपन सी बराबर वी बाय क्यू, एटले के एकम विद्युत भार ने प्रस्थापित करवा जरूरी विद्युत स्थितिमान तफावत वन अपन सी छे। यांत्रिक राशि ओ अने विद्युत राशियों की सरखामणी नीचे मुजब छे। यांत्रिक तंत्र विद्युतीय तंत्र, दल एम एने अनुरूप इंडक्टन्स एल, बल अचरांक के एने अनुरूप कैपेसिटन्स नो व्यस्त वन अपन सी, स्थानांतर एक्स तो एने अनुरूप वीजभार क्यू, वेग वी बराबर डीएक्स अपन डीटी, प्रवाह आई बराबर डी क्यू बाय डीटी। यांत्रिक ऊर्जा ई बराबर वन अपन टू के एक्स स्क्वेर प्लस वन अपन टू एम वी स्क्वेर। विद्युत चुंबकीय ऊर्जा ई बराबर क्यू स्क्वेर अपन टू सी प्लस वन अपन टू एल आई स्क्वेर। विकल समीकरण डी टू एक्स अपन डी टी स्क्वेर प्लस डी बाय एम डी एक्स अपन डी टी प्लस के एक्स बराबर एफ जीरो बाय एम कॉस ओमेगा जीरो टी। एलसीआर एसी परिपथ में विकल समीकरण डी टू क्यू अपन डी टी स्क्वेर प्लस आर अपन एल डी क्यू बाय डी टी प्लस क्यू अपन एल सी बराबर वी एम साइन ओमेगा टी अपन एम। अवमंदन अचरांक बी तो अवरोध आर। दोलनों की प्राकृतिक कोणीय आवृत्ति ओमेगा जीरो बराबर अंडर रूट के बाय एम। अहीं अवमंदन अचरांक ने सरखामणी में अवरोध आर। दोलनों की प्राकृतिक कोणीय आवृत्ति में ओमेगा जीरो बराबर वन अपन अंडर रूट एल सी। दोलनों कंप विस्तार ए संग्रह पामतो महत्तम विद्युत भार क्यू एम। चालक बड़नों कंप विस्तार एफ जीरो। लागू पाड़ेला वोल्टेजनों कंप विस्तार वी एम छे। आ बधु तमने एक एक मार्कना एमसीक्यू में पूछी सके छे, लेना माटे अगत्यनू आ खास ध्यान राखजो। क्वेश्चन 25 ट्रांसफॉर्मर एटले शुं तेनो सिद्धांत लखो अने तेनी रचना अने कार्य समझाओ। आखो 5-4 मार्कमां प्रश्न पूछी सके छे। ट्रांसफॉर्मर एसी ना नीचा वोल्टेज ने ऊंचा वोल्टेज में अने ऊंचा वोल्टेज ने नीचा वोल्टेज में रूपांतर करनार विद्युत उपकरण छे, एक साधन छे। जे ट्रांसफॉर्मर नी मदद थी इनपुट वोल्टेज वधारी शकाय तेने स्टेप अप अने घटाड़ी शकाय तेने स्टेप डाउन ट्रांसफॉर्मर कहेवाय। आपो एना करता वधे आउटपुट में तो अप, आपो एना करता घटे तो स्टेप डाउन ट्रांसफॉर्मर। सिद्धांत अन्य प्रेरणा सिद्धांत पर कार्य करे छे। रचना ट्रांसफॉर्मर में एक बीजा थी अलग करेला बे क्वाइल गुजरान जोड़तू हुआ छे, बराबर। એટલે ધ્યાન રાખજો ટ્રાન્સફોર્મરમાં એકબીજાથી અલગ કરેલા બે કોઇલ એટલે ગૂંચળું એનું જોડકું હોય છે। આકૃતિ એ અને બીમાં દર્શાવ્યા મુજબ નરમ લોખંડના ઘર પર તાંબાના તારના ગૂંચળાઓ હોય છે, જે પૈકી એક ગૂંચળાને પ્રાઇમરી કોઇલ અથવા પ્રાથમિક કોઇલ કહેવાય। તેના પર આંટાઓની સંખ્યા એનપી છે અને બીજા ગૂંચળાને ગૌણ ગૂંચળું અથવા સેકન્ડરી કોઇલ કહે છે। तेना पर आंटाणी संख्या एन एस, एस एट सैकेंडरी, पी एट प्राइमरी। घनी वक्त प्राइमरी कॉइल ने इनपुट कॉइल और सैकेंडरी कॉइल ने आउटपुट कॉइल कहे छे। तो अँ ध्यान रखो आ संज्ञात्मक आकृति ट्रांसफॉर्मर की, प्राथमिक बराबर गौण, प्राइमरी सैकेंडरी। आ रीते दूरी शकाय। आ नरम लोखंडना चौसला छे, नरम लोखंडनो गर्भ कही शकाय। आ स्टेप अप ट्रांसफॉर्मर में ध्यान राखजो बराबर स्टेप डाउन छे, प्राइमरी ना आटा वधारे होय सेकंड ना आटा ओछा होय। स्टेप अप मां प्राथमिक ना ओछा होय सेकंडरी ना वधारे होय। अहीं गुचरा बे रीते वीटायेला, कोर टाइप अने सेल टाइप। नरम लोखंडना गर्भना अलग अलग भागो पर गुचरा वीटायेला होय तो तेने बराबर कोर टाइप कहेता, कोर टाइप छे। सेल टाइप नरम लोखंडना एक गर्भ पर ऊपर नीचे अलग अलग बे गुचराओ वीटायेला होय जे आकृति में। सेल टाइप ट्रांसफॉर्मर में एक बीजा पर बे गुचराओ राखेला होय छे। कार्य अहीं आपणे कार्यनी वात करीए तो ज्यारे प्राथमिक कॉइल ने प्रत्यावर्ती वोल्टेज एटले एसी वोल्टेज लागू पाड़वामां आवे त्यारे परिणामी प्रवाह चुंबकीय फ्लक्स उत्पन्न करे छे जे गौण गुचरा साथे संकळायेल छे, તેથી ગૌણ ગુચરામાં ઈએમએફ પ્રેરિત થાય છે। આ પ્રેરિત ઈએમએફના મૂલ્યોનો આધાર ગુચરાના આંટાની સંખ્યા પર છે।
ધારો કે એક આદર્શ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલને અવગણી શકાય એટલો અવરોધ છે, અને ગર્ભમાં રહેલ બધું જ બરાબર. અહીંયા ધ્યાન રાખજો, ધારો કે એક આદર્શ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી કોઇલને અવગણી શકાય તેટલો અવરોધ છે, અને ગર્ભમાં રહેલ બધું જ ચુંબકીય ફ્લક્ષ પ્રાથમિક અને ગૌણ એમ બંને ગુચરાના આંટાઓ સાથે સંકળાયેલ છે. જો ગૌણ ગુચરા સાથે કોઈ જોડેલો ન હોય તો અને એનપી અને એનએસ અનુક્રમે પ્રાથમિક અને ગૌણ ગુચરાના આંટાની સંખ્યા હોય તો પ્રાથમિક ગુચરામાં પ્રેરિત ઇએમએફ એપ્સિલોન પી બરાબર માઇનસ એનપી ડી ફાઈ અપોન ડીટી સમીકરણ એક, અને ગૌણ ગુચરામાં પ્રેરિત ઇએમએફ એપ્સિલોન એસ બરાબર માઇનસ એનએસ ડી ફાઈ અપોન ડીટી સમીકરણ બે. અહીં એપ્સિલોન એસ બરાબર વીએસ અને એપ્સિલોન પી બરાબર વીપી, જ્યાં વીપી અને વીએસ અનુક્રમે પ્રાથમિક અને ગૌણ ગુચરાના બે છેડાના વચ્ચેના વોલ્ટેજ છે. સમીકરણ એક અને સમીકરણ બે નીચે મુજબ લખી શકાય, વીપી બરાબર માઇનસ એનપી ડી ફાઈ અપન ડીટી અને વીએસ બરાબર માઇનસ એનએસ ડી ફાઈ અપન ડીટી, માટે વીએસ અપન વીપી બરાબર એનએસ અપન એમપી સમીકરણ ત્રણ. આ સંબંધ ત્રણ ધારણાઓના આધારે મેળવેલ છે, જે નીચે મુજબ છે. પ્રાઇમરી પ્રવાહ અને તેનો અવરોધ નાનો છે. પ્રાઇમરી અને સેકન્ડરી ગુચરાઓમાં આંટા દીઠ સમાન ફ્લક્સ સંકળાયેલ છે, કારણ કે ખૂબ જ ઓછું ફ્લક્સ ગર્ભમાંથી છટકી જાય છે. સેકન્ડરી પ્રવાહનું મૂલ્ય ઓછું છે. સેકન્ડરી કોઇલના આંટાની સંખ્યા એનએસ અને પ્રાઇમરીના કોઇલના આંટાની સંખ્યા એનપીના ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર સ્મોલ આર અથવા ગુણાંક કહે છે. તે એકમ રહી છે, પરિમાણ રહી છે. આદર્શ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 100% હોય છે, તેથી ઉર્જાનો વ્યય થતો નથી અને ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા હોય છે. પી બરાબર આઈ વી અથવા વી આઈ, ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર, તો આઈપી વીપી બરાબર આઈ એસ પી એસ આપણે લખી શકાશે. એટલે આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો જ આઉટપુટ અને ઇનપુટ પાવર સમાન થશે. થોડી ઉર્જાનો હંમેશા વ્યય થતો હોય છે, છતાં સારી રીતે ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મરની ક્ષમતા 95% વધુ હોય છે. આદર્શ ટ્રાન્સફોર્મર માટે વીએસ અપન વીપી બરાબર એનએસ અપન એનપી બરાબર આઈપી અપન આઈએસ. અહીંયા એક ધ્યાન રાખજો, વિદ્યુત પ્રવાહ બધા સાથે ઉલટો છે, દાખલા માટે આ ખાસ ધ્યાન રાખજો. સમીકરણ પાંચ, અહીં આઈ અને વીના દોલનોની આવૃત્તિ એસી સ્ત્રોતની આવૃત્તિ જેટલી છે, તેથી સમીકરણ પાંચ એ અનુરૂપ રાશિઓના કંપનવિસ્તાર અથવા આરએમએસના મૂલ્યનો ગુણોત્તર પણ આપે છે, એવું અહીંયા આપણે કહી શકીશું.